ભાવનગર જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ બહારના જિલ્લા, રાજ્ય, દેશમાંથી આવેલા લોકો માટે અફવા ફેલાવનાર સામે કાર્યવાહી અને લોકોને ચેતવણી આપતો સંદેશો પાઠવ્યો. નમસ્કાર, ભાવનગર. હું ગૌરાંગ મકવાણા, જિલ્લા કલેક્ટર, ભાવનગર. મિત્રો, કોરોના મહામારી વિશે આપ સૌ જાણતા જ હશો. સદનસીબે ભાવનગર શહેર અને જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયેલો નથી. તંત્ર પણ સઘન સર્વેલન્સની પ્રક્રિયા હાથ ધરીને સઘન રીતે ચેકિંગ કરી રહ્યું છે. કોરોનાની પરિસ્થિતિના કારણે હાલમાં અન્ય જિલ્લાઓમાંથી, રાજ્યોમાંથી અને દેશોમાંથી પણ ભાવનગરમાં લોકોનું આગમન થયેલું છે. મારા સૌ ભાઈ બહેનો, વડીલો, માતાઓ સૌને વિનંતી છે કે બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળે. હોમ ક્વોરન્ટાઇનની જે પણ ગાઈડલાઇન, જે પણ સૂચનાઓ સરકાર તરફથી આપવામાં આવેલી છે, તંત્ર તરફથી આપવામાં આવેલી છે, તેનું અક્ષરશઃ પાલન કરે. પોતાની અને પોતાના પરિવારની, પોતાના આસપાસના લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે તેઓ સેલ્ફ ડિસિપ્લિન ને ધ્યાને લઈ અને આઇસોલેશનમાં રહે તે ખૂબ જ જરૂરી છે. ઘણા એવા કિસ્સાઓ ધ્યાનમાં આવેલા છે કે લોકો હોમ ક્વોરન્ટાઇનની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરી અને બહાર નીકળે છે. આવા લોકોને, આવા વ્યક્તિઓને મારી વિનંતી છે, કૃપયા કરીને પોતાની સુરક્ષા માટે અને આસપાસના લોકોની સુરક્ષા માટે આવું કૃત્ય ન કરે. એવા જો કોઈ લોકો ધ્યાનમાં આવે તો એની સામે અમે એની ગવર્મેન્ટ ક્વોરન્ટાઇન ફેસિલિટીમાં શિફ્ટ કરવાની સાથે સાથે ફોજદારી રાહે પગલાં ભરવા માટે અને એની સામે FIR કરવા માટે પણ એ તમામ પગલાં લઈશું, એની પણ સૌએ નોંધ લેવી. કારણ કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી જ્યારે આપણે પસાર થઈ રહ્યા હોય ત્યારે આ સેલ્ફ ડિસિપ્લિન જાળવી અને તકેદારીના પગલાં લેવા એ આપણી નાગરિક તરીકેની ફરજ છે. પુનઃ આપ સૌને મારી વિનંતી છે, સેલ્ફ ક્વોરન્ટાઇન અને સેલ્ફ આઇસોલેશનની જે ગાઈડલાઇન છે એનું અક્ષરશઃ પાલન કરો અને તંત્રને એના પ્રયાસોમાં સહયોગ આપો, સાથે સાથે પોતાનું અને પોતાના પરિવારજનોનું, પોતાના આસપાસના લોકોની સુરક્ષાને સુનિશ્ચિત કરો. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, હું ગૌરાંગ મકવાણા, જિલ્લા કલેક્ટર, ભાવનગર. મિત્રો, કોરોના મહામારી વિશે આપ સૌ જાણો છો. તંત્ર સઘન પગલાં લઈ રહ્યું છે, સાથે સાથે પ્રજાનો પણ સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી એવું ધ્યાનમાં આવેલું છે કે કેટલાક લોકો સોશિયલ મીડિયામાં અનનેસેસરી ખોટા મેસેજો ફેલાવીને, ખોટી અફવાઓ ફેલાવીને શહેરને અને જિલ્લાને એને મુશ્કેલીમાં મૂકે એવા મેસેજો મૂકી રહ્યા છે. કેસીસ પોઝિટિવ નથી હોવા છતાં પણ એવા મેસેજો ફરતા થાય છે કે ભાવનગર જિલ્લામાં પોઝિટિવ કેસ મળી આવેલ છે. હાલના તબક્કે આપને જણાવું કે ભાવનગર જિલ્લા શહેરમાં કોઈ પણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી. આવી અફવાઓ ફેલાવનારાઓને મારી વિનંતી છે કે આવા કૃત્યથી દૂર રહે. આવા લોકો સામે અમે અલગથી સાયબર સેલ દ્વારા એની પ્રક્રિયા હાથ ધરી અને એમની સામે ફોજદારી પ્રક્રિયા, સાથે સાથે FIR દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. પુનઃ વિનંતી છે, સાથે સાથે ચેતવણી છે, લોકોને ગેરમાર્ગે દૂરથી આવી કોઈ પોસ્ટ મૂકતા પહેલાં અથવા તો આવા કોઈ નિવેદનો આપતા પહેલાં અથવા તો આવા કોઈ વિડીયોને વાયરલ કરતા પહેલાં તંત્ર સાથે, અમારી સાથે એની ખાતરી કરાવો અને ત્યારબાદ જ કોઈ પોસ્ટ કરો. અને લોકોને પણ મારી વિનંતી છે કે આવી કોઈ ખોટી અફવાથી ભ્રમિત ના થાય અથવા તો એનાથી ડરે નહીં. ધન્યવાદ.